નમસ્કાર મિત્રો આજે આપણે ધોરણ ધોરણચના ગુજરાતી વિષયની સ્વ અધ્યયન પોથીના પ્રકરણ નંબર પાંચ મહેનતની મોસમ જેનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો જોઈએ આપણે પ્રશ્ન નંબર એક નીચેની કાવ્ય પંક્તિઓમાં શબ્દો આડાઅળા થઈ ગયા છે આ શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવો અહીં તમે ઉદાહરણ આપેલું છે જે તમે જોઈ શકો છો નંબર એ બાજરો ઉજળો ને કંચન કપાસ રે લીલો દૂધ તો વાક વાક્ય બનશે લીલો કંચન બાજરો ને ઉજળો દૂધ કપાસ રે નંબર બે આભમાં કિલોલ રે ઉપર કુંજળિયુંના ઉજળા તો વાક્ય બનશે ઉપર ઉજળા આભમાં કુંજળિયુંના કિલોલ રે નંબર ત્રણ સીમ પછેડી સાદ રે આ જ લીઓ કરે છે દાતરડા તો જવાબ આવશે લીયો પછેડી દાતરડા આ જ સીમ કરે છે સાદ રે નંબર ચાર મલક કામ આબાદ રે રંગે ચંગે થાય કરીએ તો જવાબ આવશે રંગે ચંગે કામ કરીએ થાય મલક આબાદ રે નંબર પાંચ માનવી ભગવાન રે તે દેનારો રળનારો ને તો જવાબ આવશે રળનારો તે માનવી ને તે દેનારો ભગવાન રે પ્રશ્ન નંબર બે તમે તમારા મિત્ર સાથે ખેતરની મુલાકાતે ગયા છો તમારા બંને વચ્ચે થયેલી વાતચીત ટૂંકમાં અહીં લખો રાજેશ આવ આવ મિત્ર મારા ખેતરમાં તારું સ્વાગત છે મેં કહ્યું રાજેશ રાજેશ તારું ખેતર તો ખૂબ મોટું અને સુંદર છે કહે હા સાચી વાત છે જો સામે ખેતરમાં સિંચાઈ કરવા કૂવો છે મેં કહ્યું અત્યારે ક્યાં પાકની સિંચાઈ થઈ રહી છે રાજેશ કહે છે અત્યારે કપાસના પાકની સિંચાઈ થઈ રહી છે મેં કહ્યું કપાસના છોડ પાસે આટલી બધી પાઇપોસાની છે રાજેશે કહ્યું તે પાઇપ ટપક એટલે કે ડ્રીપ સિંચાઈ પદ્ધતિ છે મેં કહ્યું તેનાથી શું ફાયદો થાય રાજેશે કહ્યું તેનાથી પાણીની બચત થાય છે સમય બચે છે અને ખાતર તેમજ દવાઓની પણ બચત થાય છે અને નિંદામણ ઓછું થાય છે તો મેં કહ્યું ખૂબ સારું આ સિવાય તારા ખેતરમાં બીજા ક્યાં ક્યાં પાકો થાય છે તો રાજેશ કહે છે આ સિવાય મારા ખેતરમાં ઘઉં બાજરી દિવેલા વિવિધ શાકભાજી જેવા ઘણા પાકો થાય છે તો મેં કહ્યું રાજેશ આજે તારા ખેતરમાં આવીને મને ખેતી વિશે ખૂબ જ સારી જાણકારી મળી તારો આભાર ફરી મળીશું પ્રશ્ન નંબર ત્રણ અર્થપૂર્ણ શબ્દ મૂકી વાક્ય બનાવો અહીં તમે ઉદાહરણ આપેલું છે જે તમે જોઈ શકો છો કે મીઠું મધ તો ખીરનો સ્વાદ તો મીઠો મધ જેવો હતો ત્યાર પછી આગળ જોઈએ નંબર એક સફેદ તેની કારનો રંગ સફેદ દૂધ જેવો હતો નંબર બે કાળો વાસણનો રંગ કાળી મેસ જેવો લાગતો હતો નંબર ત્રણ રાતું તડકામાં તેની ત્વચા રાતી ચણોઠી જેવી લાગતી હતી નંબર ચાર કડવું દવા કડવી ઝેર જેવી હતી નંબર પાંચ કુણું નાનું બાળક કુણું માખણ જેવું હતું છ લાલ કપડાનો રંગ લાલ ટમેટા જેવો હતો સાત ઉજળું તેનું ઘર ઉજળા દૂધ જેવો લાગતું હતો પ્રશ્ન નંબર ચાર વિચારો અને પાંચ છ લીટી લખો નંબર એ તમારી થાળીમાં રોટલી છે રોટલી તમારી થાળી સુધી શી રીતે પહોંચી હશે તો જવાબ લખીએ દેનો ખેડૂત સૌ પ્રથમ ખેતરમાં ઘઉં વાવે છે તેની માવજત કરે છે પાક તૈયાર થાય ત્યારે લણણી કરવામાં આવે છે તે ઘઉં બજારમાં વેચે છે જેની પાસે ઘઉં નથી તેવા લોકો તે ઘઉંની ખરીદી કરે છે ત્યારબાદ તે ઘઉંને સાફ કરી ઘરે સંગ્રહ કરવામાં આવે છે બાદ જરૂર પડે ઘઉં દળાવી તેનો લોટ બાંધી અને રોટલી તૈયાર થાય છે ત્યારબાદ આપણી થાળી સુધી રોટલી પહોંચે છે નંબર બે જો તમને ખેતરમાં જવા મળે તો તો જોઈએ તેનો જવાબ આગળ જો મને ખેતરમાં જોવા મળે તો ખૂબ જ આનંદ થાય ખેતરમાં ઘણા બધા ઉગેલા પાક જોવા મળે ખેડૂતો પાસેથી પાક કેવી રીતે તૈયાર થાય છે તેની સુંદર મજાની માહિતી મેળવું તૈયાર થયેલ પાક બજારમાં કેવી રીતે વેચાય છે તેની પણ જાણકારી મેળવું ખેડૂતોને કઈ કઈ મુશ્કેલી પડે છે અને તેના ઉકેલ માટે તેઓ શું કરે છે તે વિગતો જાણીશ અને ખેતરની હરિયાળીનો આનંદ માણીશ નંબર ત્રણ તમે ખેતરમાં હો ને વરસાદ પડે તો તો જોઈએ તેનો જવાબ હું ખેતરમાં હોઉં અને વરસાદ પડે તો વરસાદનો આનંદ માણવાની ખૂબ જ મજા આવે ખેતરની હરિયાળી જોવાનો અને વરસાદમાં પલળવાનો અનેરો આનંદ હોય છે ખેતરની ભીની માટીની સુગંધ માણવાનો આનંદ અનેરો હોય છે સાથે સાથે પાણીમાં છપ છપ કરીશ જો કાગળ મળી જાય તો કાગળની હોડી બનાવીને પાણીમાં તરાવીશ અને ખૂબ મસ્તી કરીશ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર પાંચ તમને ખેડૂત થવું ગમે શા માટે તો જોઈએ તેનો જવાબ મને ખેડૂતે થવું ગમે મારા પપ્પા અને કાકા ખેડૂત છે તેઓ ખૂબ જ મહેનત કરી અને અનાજ શાકભાજી અને વિવિધ પાકો પકવે છે સાથે સાથે તેઓ ખેતી કામમાં ઘણા બધા લોકોને રોજગારી પણ આપે છે ખેતી કરવાથી શરીર પણ સ્વસ્થ રહે છે માટે મને ખેડૂત થવું ગમે ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર છ કાવ્યના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીં તમને એક કાવ્ય આપેલી છે તેના આધારે આપણે પ્રશ્નોના જવાબ લખીશું તો તમે કાવ્ય જોઈ શકો છો અને નીચે તેના પ્રશ્નો આપેલા છે તો આપણે પ્રશ્નો જોઈએ કવિ ગામડે જવાનું શા માટે કહેતા હશે તો જોઈએ તેનો જવાબ ભીની માટીની સુગંધ માણવા ખુલ્લા આકાશ મીઠા પરોઢના ઉજાસ માણવા ગાયો ચરાવવાનો આનંદ લેવા હિચકો હિચકવા સરોવરની પાળે નાચતા મોર જોવા અને સીમ ખૂંદવાનો આનંદ લેવા માટે ગામડે જવાનું કહેતા હશે નંબર બે ખુંદવી ખુંદવી એટલે એટલે શું તો જવાબ આવશે સીમ ખૂબ જ મહેનત કરી ખેતર ખેડીને અનાજ કઠોળ શાકભાજી પકવવા ખેડૂતો આપણા દેશને આબાદ કરવા માટે દિવસ રાત મહેનત કરી ખેતર ખેડીને ભારતના ભવિષ્યને ઉજ્જવળ કરે છે નંબર ત્રણ મહાભૂમ ની આબાદ કરવી એટલે તો જવાબ આવશે મહાભૂમને આબાદ કરવી એટલે આપણા દેશને પ્રગતિના પંથે લઈ જવો દેશની ગરીબી નિરક્ષરતા દૂર કરી અને દેશનો વિકાસ કરવો નંબર ચાર ભારતના ભાવિનું વાવેતર કરવું એટલે શું તો જવાબ આવશે ભારતના ભાવિનું વાવેતર કરવું એટલે બાળકોને યોગ્ય ઘડતર કરી તેમનામાં શિક્ષણ સંસ્કાર અને શિસ્તનું ચિંતન કરવું નંબર પાંચ ભારતના ભાવિનું વાવેતર કેવી રીતે થઈ શકે તો જોઈએ તેનો જવાબ ભારતના ભાવિનું વાવેતર કરવા માટે બાળકોને યોગ્ય શિક્ષણ આપવું જોઈએ અને સાથે સાથે યોગ્ય સંસ્કારોનું ચિન સિંચન કરી દેશ પ્રત્યે ગર્વની લાગણી પેદા કરી ભારતના ભાવિનું વાવેતર કરી શકાય નંબર છ તમે કઈ કઈ વસ્તુઓમાંથી હિંચકો બનાવો છો તો જવાબ આવશે હિંચકો દોરડા લાકડાના પાટિયા લોખંડના સળિયાથી વેલાથી પ્લાસ્ટિકની દોરી વડે બનાવી શકાય પ્રશ્ન નંબર સાત રેખાંકિત શબ્દની જગ્યાએ વિરુદ્ધાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો ઉદાહરણમાં તમે જોઈ શકો છો કે અંજવાળું થયું ન થયું ત્યાં જ લોકો જાગી ગયા તો આવશે જવાબ અંજવાળું એનું વિરોધી થશે અંધારું અંધારું હતું ને લોકો જાગી ગયા નંબર એક રસ્તો ઓળંગતા સાવધ રહેવું જોઈએ તો જવાબ આવશે રસ્તો ઓળંગતા ગાફેલ રહેવું જોઈએ નંબર બે તેણે પ્રેમથી પુસ્તક માંગ્યું તો આપણે લખીશું તેણે નફરતથી પુસ્તક માંગ્યું પ્રેમનું વિરોધી થશે નફરત નંબર ત્રણ જંગલનો રસ્તો દુર્ગમ હતો તો અહીં દુર્ગમ તેનો વિરોધી થશે સુગમ તો વાક્ય બનશે જંગલનો રસ્તો સુગમ હતો નંબર ચાર તેની મદદ પાછળ નક્કી કોઈ સ્વાર્થ હતો તો અહીં સ્વાર્થ વિરોધી શબ્દ તેનો થશે નિઃસ્વાર્થ તો વાક્ય બનશે તેની મદદ પાછળ નક્કી નિસ્વાર્થ હતો આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ જાતિવાચક સંજ્ઞા ફરતે ચોરસ અને વ્યક્તિવાચક સંજ્ઞા ફરતે ગોળ કરો તો અહીં આપણે પહેલાં જાતિવાચક સંજ્ઞા જોઈશું તો જાતિવાચક સંજ્ઞા છે પંખી પર્વત ઝાડ પશુ શહેર અને નદી હવે વ્યક્તિવાચક સંઘના જોશું તો આવશે નર્મદા હિમાલય કાબર વડોદરા બકરી અને વડ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર નવ તમારા પરિવારના પાંચ સભ્યોના નામ લખો આ નામને શબ્દકોષના ક્રમમાં ગોઠવો તો અહીં નામ આપેલા છે મેહુલ તિથિ તવિષા રીતુ અને ઇન્દુ તો તેને શબ્દ ક્રમમાં ગોઠવીએ તો પેલા આવશે હિન્દુ ટવિસા તિથિ મહેલ મેહુલ અને રીતુ ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર ઉદાહરણ મુજબ શબ્દો અને તેના અર્થ લખો અહી ઉદાહરણમાં આપેલું છે સોના વર્ણે સોના જેવા રંગ વાળી ત્યાર પછી જોઈએ નંબર એક કંકુ વર્ણે કંકુ જેવા રંગ વાળી નંબર બે કંચન વર્ણે કંચન જેવા રંગ વાળી ત્રણ તામ્ર વર્ણે તાંબા જેવા રંગ વાળી તો ધોરણ છ ના દરેક પાઠના વિષયની બધા જ પ્રકરણની પીડીએફ મેળવવા માટે વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ જરૂરથી શેર કરજો થેન્ક યુ